જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ઇન્જેક્શન અંગે આરોગ્ય કમિશનરનો પરિપત્ર, મ્યુકોરમાઇકોસિસની સારવારના ઇન્જેક્શન માટે પરિપત્ર. અમદાવાદની એલજી હોસ્પિટલમાંથી ઇન્જેક્શન અપાશે. એસવીપીમાં નહીં ફાળવવામાં આવે ઇન્જેક્શન. એમ્ફોટોરિસિન બી ઇન્જેક્શન હવે એલજી હોસ્પિટલમાં જ મળશે. સૌથી મહત્વની વાત, આજે કેટલાક દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં કતારમાં હતા, તેઓને ખ્યાલ જ નહીં કે અહીંયા આગળ ઇન્જેક્શન મળે છે કે નથી મળતો. ખુદ એસવીપીનો સ્ટાફ એ ધ્યાનમાં નહોતો. હવે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એલજી હોસ્પિટલમાંથી ઇન્જેક્શન આપવામાં આવશે. જે મ્યુકરમાઇકોસિસના દર્દીઓ છે કે જેઓને ઇન્જેક્શનની જરૂર પડી રહી છે, તેઓ માટે એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન હવેથી મળશે એલજી હોસ્પિટલમાંથી, જ્યાં આગળ દર્દીઓએ જરૂરી કાગળિયા સાથે જવું પડશે. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, સમગ્ર વિગત શું છે? એસવીપીમાં લોકોએ ધક્કા ખાધા, હવે શું એલજીમાં જઈને ધક્કા ખાવા પડશે? કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? જી ચોક્કસ, એમાં છે કે એક આરોગ્ય વિભાગના સંકલનનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. એક તરફ ગઈકાલે સરકારે જાહેરાત કરી હતી કે સરકારી હોસ્પિટલો અને એસવીપી હોસ્પિટલમાં અમદાવાદ શહેરમાં જે ફંગસ ઇન્જેક્શન છે તે મળવાના છે, પરંતુ જ્યારે વહેલી સવારથી તમામ જે દર્દીઓના સગાઓ એસવીપી ખાતે પહોંચ્યા હતા ત્યાં હોબાળો કર્યો હતો અને ત્યાં જવાબ આપવામાં આવ્યો હતો કે અમારી પાસે ઇન્જેક્શન અવેલેબલ નથી. ત્યારે અચાનક જ કલાકોની અંદર નવો પરિપત્ર થાય છે અને પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે હવે એસવીપીમાંથી આ ઇન્જેક્શન નહીં મળે, હવે ઇન્જેક્શન લેવા માટે તમારે એલજી જવું પડશે. એટલે માની શકાય કે આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનનો અહીં સંપૂર્ણ અભાવ જોવા મળ્યો છે. લોકો અહીં પરેશાન થઈ રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ એક નવી મહામારી જે ગુજરાતમાં સંપડાઈ રહી છે, લોકો એનાથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સરકારના સંકલનના અભાવને કારણે લોકો ત્યાં પરેશાન થઈ રહ્યા છે, સગાવાલાઓ છે દર્દીઓના તે પણ પરેશાન થઈ રહ્યા છે. પરંતુ હાલ એલજીમાં વ્યવસ્થાઓ કરાઈ છે, પરંતુ સત્તાવાર એલજી હોસ્પિટલ પણ હજુ નથી કહી રહ્યું કે કઈ રીતની એક્ઝેશન અમારી પાસે આવશે, કઈ રીતે અમે વ્યવસ્થાઓ કરશું અને કઈ રીતે લોકોને વિતરણ કરશું અને કેટલી સંખ્યામાં વિતરણ કરવા, તેની પણ હજુ અસ્પષ્ટતા અહીં જોવા મળી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ પ્રણવ. તો હાલમાં સૌથી મહત્વના અને મોટા સમાચાર, જે એસવીપી હોસ્પિટલ માટેની વાત કરવામાં આવી હતી તેના બદલે ઇન્જેક્શન હવે એલજી હોસ્પિટલમાંથી આપવા મળશે. સંકલનનો આ સ્પષ્ટ અભાવ જોવા મળ્યો છે. દર્દીઓ જે સતત પોતાના પરિવારજનોને ચિંતિત છે કે એક ઇન્જેક્શન મળી જાય તો તેઓની સારવારમાં મદદરૂપ થઈ શકે, તેને હવે એસવીપી હોસ્પિટલના ધક્કા ખાવાનું બંધ કરીને એલજી હોસ્પિટલમાં જવું પડશે. ત્યાં આગળ જરૂરી જે ડોક્યુમેન્ટ્સ છે, જે કાગળિયા છે તે આપવા પડશે અને ત્યારબાદ ઇન્જેક્શન મળશે. અને ખબર પર નજર કરીએ, કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શન પૂરતી માત્રામાં ન મળતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે જાહેરાત કરી હોવા છતાં સિવિલમાં ઇન્જેક્શનોનો પૂરતો જથ્થો નથી, જે દર્દીઓ છે તેઓને હાલાકી ભોગવવી પડી રહી છે અને જેના કારણે અનેક દર્દીઓના પરિજનો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જે દિવસે મેં જ્યારે મ્યુકરમાઇકોસિસ માટે મેં જ્યારે સીએ ફાઇલ કરી, એ દિવસે મુખ્યમંત્રીએ 8 વાગે જાહેરાત કરવાની ફરજ પડી હતી કે એમણે વખતે જ કીધું કે સિવિલ હોસ્પિટલમાં અમે અલગથી બેડ કરીશું અને ઇન્જેક્શનના અમે ઓર્ડર આપીશું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એ વાતને આજે 10 દિવસ થવા આવ્યા, પરંતુ હજુ સુધી લોકોને ઇન્જેક્શન પર્યાપ્ત માત્રામાં મળતા નથી. સિવિલ હોસ્પિટલની અંદર પણ દર્દીઓને એક ઇન્જેક્શન કે બે ઇન્જેક્શન લગાવવામાં આવે, પરંતુ બાકીના જે ઇન્જેક્શન છે એની જરૂરિયાત મુજબને લાગતા નથી. એટલે જે બે જરૂરિયાત મુજબના પૂરતા ઇન્જેક્શન એમને ના મળે તો જે ઇન્જેક્શન લગાવ્યા છે એની પણ એમને કોઈ ફાયદો થતો નથી. આ તરફ રાજ્યમાં મ્યુકરમાઇકોસિસને પણ મહામારી જાહેર કરવામાં આવી. કેન્દ્ર સરકારે ગુરુવારે આપેલા આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો. ગાંધીનગરમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો. હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ICMR દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે. એપિડેમિક ડિસીઝ એક્ટ 1857 મુજબ જાહેરાત થઈ. સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ સમગ્ર રાજ્યમાં સવારથી જ દુકાનો ખુલવાનો દોર શરૂ થયો છે. મહેસાણા, કડી, વિસનગરમાં પણ લાંબા સમયથી બંધ દુકાનો શટર આજે ખુલ્યા છે. કોરોનાને કારણે વેપારીઓ ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર તરફથી છૂટછાટ મળતા તેમની ખુશીનો પાર નથી. સવારથી જ વેપારીઓએ ઉત્સુકતા સાથે ફરીવાર પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા. જોકે સરકારના નિયમ મુજબ દુકાનો માત્ર બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આજે એમને બહુ ખુશી છે, જે ગુજરાત ગવર્મેન્ટે એમને આજે ધંધા ચાલુ કરવાની છૂટ આપી છે તે બધા આજે એમને એમ લાગે છે કે ભાઈ નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો હોય તે એટલે અમે વેપારી બધા ખુશ છીએ. 28 દિવસ અમારા ધંધા રોજગાર બંધ થઈ, અમારી ઇન્કમ બંધ થઈ ગઈ, એ બધા બધા બહુ તકલીફ હતી, તો આજે જે અમે ચાલુ થઈ છે બધા અમે બધા ખુશ છીએ. આજે 28 દિવસથી ઘરે હતા અમે અને આજે સરકારે તેના
ભી આજથી ચાલુ કરેલું છે, સવારે 9 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો ટાઈમ આપેલ છે અને સરકારના ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલુ રાખીશું. અમદાવાદમાં 3 અઠવાડિયા બાદ બજારો ફરીવાર ખુલી છે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બજારો ખુલ્લી રહી છે. આંશિક નિયંત્રણમાં ગઈકાલે રાજ્ય સરકારે છૂટ આપી, જેને વેપારીઓએ પણ આવકારી છે. જોકે બજારો ખુલતા ઇલેક્ટ્રોનિક બજારના વેપારીઓએ રાહત આપવા માંગ કરી. વેપારીઓ જીએસટી રાહતના વેરામાં રાહતની વાત કરી રહ્યા છે, સાથે જ મ્યુનિસિપલ ટેક્સ અને લાઇટ બિલમાં પણ 50% રાહતની માંગ કરી રહ્યા છે. વેપારીઓના મતે આંશિક નિયંત્રણ દરમિયાન બંધ રહેતા પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની જરૂર છે. વેપારીઓનું કહેવું છે કે જે સમયે દુકાનો બંધ રહી છે, આવક શૂન્ય થઈ છે. અમદાવાદ શહેરમાં અનેક દિવસો બાદ છે ફરી વખત માર્કેટ છે તે ધમધમી રહી છે. અમદાવાદ શહેરનું હાજ સમાન રિલીફ રોડ લોકોથી અને માર્કેટમાં દુકાનો અહીં ઓપન જોવા મળી રહી છે. હું દ્રશ્યો બતાવીશ, ફરી વેપારીઓ જ પોતાની રૂટિંગ જે કામગીરી અહીં કરી રહ્યા છે, કારણ કે અનેક દિવસોથી ધંધા વેપાર રોજગાર છે તે બંધ રહ્યા. જોઈ શકો છો કે દુકાનો ખુલી રહી છે, લોકો અવર જવર કરી રહ્યા છે અને ફરીકર ધમધમતો આ વિસ્તાર છે અહીં જોવા મળી રહ્યું છે. વાત કરશું લોકો સાથે કે ખરેખર કેવી સ્થિતિ અત્યાર સુધી જોવા મળી રહી હતી. આપ વેપારી છો, ઘણા દિવસ બાદ દુકાનો ખુલી છે, આપનું શું કહેવું છે? સમગ્ર ગુજરાતમાં બિલકુલ શાંત ચોરાયા, સુમસામ સડકો, સુમસામ ગલીઓ અને સુમસામ શેરીઓ આજે બધી ધમધમતી થઈ છે. આજે એ લોકોમાં ખુશીની લહેર દેખાય છે. પણ સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આજે 3 વાગ્યા સુધી લોકડાઉન છે, એને વધારીને 7-8 વાગ્યા સુધી કરવા અપીલ છે. અમે સરકારના બહુ આભારી છે ને બાકી અમે જો ટાઈમ આપ્યો છે કે અમારા વેપારમાં કોઈ સબ્જી ને અનાજ જેવું નથી કે લોકો બર્તન લઈ આવે, તેલ આપો, અનાજ એવું નથી. અમારો મોટો આઈટમ છે એમાં ગ્રાહકો કોઈ આવે મિશ્કુલથી 20-25, એમાં સરકારને કોઈ કોરોનામાં લડત ના હોવા જોઈએ. અમારે અગર 8 વાગ્યા સુધી સરકાર આપે તો કોઈ તકલીફ નહીં થાય કોરોનામાં, એ અમે સરકારને અપીલ કરી છે. 20-22 સુધી તો માર્કેટ બંધ હતું તો ખાસી તકલીફ હતી વેપારીઓને, અને પગાર ચૂકવાની છે, લાઇટ બિલ ભરવાના છે, ટેક્સ બિલ ભરવાના છે, બેંકના સીસી છે, જીએસટી રિટર્ન ફાઇલ કરવાના છે. હમણાં ધંધો ચાલશે તો આપણે બધું કામ કરી શકીએ, અને સરકારની તો અમને રાહત આપી છે, પણ વધારે ટાઈમ આપે તો વેપારીને સહેલું થઈ જાય, તો જે નુકસાન થઈ જાય અમારું ભરાઈ જાય. રાહત તો સારી વાત છે કે સરકારે અમને જે 9-3ની છૂટ આપી છે એ અમે એને આવકારીએ છીએ. પણ હજુ એમાં કે હવે દુકાનો જે અમારે ખુલે છે લગભગ 11-12 વાગે ખુલે છે. 12 વાગે દુકાનો ખુલતી હોય અને ખુલતા પછી સમજો 3 કલાક તો કેટલા ટાઈમમાં વીતી જાય છે. તો એની જગ્યાએ કે અમારી એક જેન્યુઅન માંગણી હોય છે કે પ્રેક્ટિકલ બનીને સરકારને 6 વાગે સુધી કરી નાખવું જોઈએ, કારણ કે અમારી જોડે કોઈ કસ્ટમર એવા નથી કે આઈને ઊભા રહી જાય અને કલાક 2-2 કલાક ઊભા રહે. જે ચોક્કસ વેપારી આલમ એ પણ કહી રહ્યું છે કે ખુશી તો છે તો પણ સાથે હજુ પણ જે સમય છે, સમય મર્યાદા તેને વધારવામાં આવે, કારણ કે કરોડો રૂપિયાનું અત્યાર સુધીમાં નુકસાન થયું છે. જીએસટીમાં પણ રાહત આપવામાં આવે અને અહીં મહાનગરપાલિકા છે ટેક્સમાં પણ રાહત આપે તે પ્રકારની વેપારીઓ અહીં હાલ માંગ કરી રહ્યા છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.